તો આ તરફ સરહદી તાલુકાઓમાં લોકડાઉનનું કેટલું પાલન થાય છે તે અંગે અમારા સંવાદદાતાએ વાવ સુઈગામ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે આ વિસ્તારો લોકડાઉનના પગલે સુમસામ જોવા મળ્યા હતા અને આ વિસ્તારના લોકો પણ લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા છે. હાઈવે વિસ્તારમાં પોલીસ જવાનો તૈનાત છે અને અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને એક એક કરીને તપાસવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વની અંદર કોરોનાની મહામારી હતી, જેને લઈને ભારતની અંદર 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે બીકેની અત્યારે પહોંચ્યું છે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે કે વાવ તાલુકાની અંદર. અત્યારે લોકડાઉનનો આજે 15મો દિવસ છે. આપ દ્રશ્યમાં જોઈ શકાશો, આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. ફક્ત અત્યારે જો આ વાવની બજાર છે, આ વાવની બજાર અત્યારે હું આકને ધમધમતી હોતી હતી, હું આકને હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા હતા, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો લોકડાઉન કોઈ પણ બજારમાં દેખવા મળતું નથી. ફક્ત જે હું આકને હોય તો એક જે પોલીસ જવાનો અને હુંગાડના જે જવાનો છે, TRBના જે જવાનો, એ જવાનો જ ફક્ત આકને જોવા મળે, બાકી કોઈ પણ દ્રશ્યમાં આપણે જોવા મળતું નથી. એટલે કે સુનસાન આખી જે વાવની બજાર છે એ જોવા મળે છે. એટલે કહી શકાય કે જે ગ્રામીણ વિસ્તારો છે એની અંદર લોકડાઉનનું પૂરેપૂરું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. અને જો વાત કરવામાં આવે તો શહેરી જે વિસ્તારો છે એ શહેરી અનેક વિસ્તારો હોય કે શહેરમાં વહેલી સવારે લોકોની ભીડ લાગતી હોય છે, એટલે કે જે સવારના લોકો પોતાને ઘરેથી શાકભાજી અને કરિયાણું લીકરીને લેવા માગતા હોય એવા લોકોની ભીડ જોયા. પરંતુ ગામડાની જો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર વાવ તાલુકાના સુઈગામ તાલુકાની અત્યારે પણ લોકડાઉનનો ચુસ્ત પ્રમાણે અમલ થઈ રહ્યો. જો આવી જ રીતે સમગ્ર દેશની અંદર જો લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તો આ લોકડાઉનની સામે અને કોરોના વાયરસ સામે 100% લડી અને જીતી શકાય. તો વીકી ન્યૂઝ પણ લોકોને અપીલ કરે, બિનજરૂરી કોઈને બહાર નીકળવું નહીં, જરૂર હોય તો જ નીકળો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હાજાજી રાજપૂત, વીકી ન્યૂઝ, વાવ.